नमस्कार। चैप्टर नंबर 18 भाव वधारो अने ग्राहक जागृति। भाव वधारो अने ग्राहक जागृति में आपणे भाव वृद्धिना कारणों जे टॉपिक छे एमां केटला पीएसटी जोईए। भारत में सरेराश 1.11% दरे वस्ती वधे छे। 1.9% दरे भारत में वस्ती वधे छे। 2011 में खाली जगह करोड़ नोंधाई थी वस्ती 121 करोड़ जेटली वस्ती नोंधाई थी यहाँ आग भारत में। वस्तुनी खाली जगह सर्जाता खाली जगह जन्मे छे। तो ज्यारे वस्तुनी खाली जगह सर्जाता एटले के अछत सर्जाता शुं वधे छे तो भाव वधारो जन्मे छे। मांग सामे खाली जगह टूंको पड़ता भावमां वधारो थाय छे। तो ज्यारे मांग सामे શું ઓછું થઈ જાય છે ત્યારે ભાવ વધી જાય છે, તો પુરવઠો વધી ઓછો થાય ત્યારે ભાવમાં વધારો થાય છે। ખાલી જગ્યાનું 20 ચક્ર ચાલ્યા જ કરે છે। ભાવ વૃદ્ધિનું 20 ચક્ર ચાલ્યા જ કરે છે। બિનહિસાબી આવકને ખાલી જગ્યા કહે છે। તો બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે। खाली जगह द्वारा नाणानो पुरवठो वधे छे। खाद्य पुरवणी द्वारा नाणानो पुरवठो वधे छे। सामान्य रीते भाव वधारो योजको के उत्पादकोनो खाली जगह वधे छे तो नफो वधी जाय छे। ज्यारे भाव वधे ए समये योजको के उत्पादको एमनो नफो वधे छे। સ્થિરતા સાથેનો ભાવ વધારો એ ખાલી જગ્યા પૂર્વ શરત છે, આર્થિક વિકાસની પૂર્વ શરત છે। કેવી ભાવ વૃદ્ધિની પરિસ્થિતિ છે ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે। મતલબ કેવી ભાવ વૃદ્ધિની પરિસ્થિતિ છે કે જેને આપણે ફુગાવાજન્ય પરિસ્થિતિ કહીએ છીએ। તો થોડીક જ વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે એવી સ્થિતિને શું કહેવામાં આવે છે? ફુગાવાજન્ય પરિસ્થિતિ। અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેટલી રીતે વધારો થાય છે? અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેટલી રીતે વધારો થાય છે? ઓપ્શન એ એક, ઓપ્શન બી 2, ઓપ્શન C 3। તો અહીંયા આગળ આવશે આન્સર ઓપ્શન C, એટલે કે 3। અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેટલી રીતે વધારો કરી શકાય? 3 રીતે। ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો કે અફવાઓના કારણે વેપારીઓ ખાલી જગ્યા કરે છે। તો ભવિષ્યમાં ભાવ વધારાની અટકળોને કારણે કે અફવાના કારણે વેપારીઓ સંગ્રહખોરી કરે છે। આમ ભાવ વૃદ્ધિનો જે કારણના ટોપિક છે આપણો, એમાં હજી પણ VSQ નીકળી શકે તો તમારે પણ મિત્રો 10 VSQ પૂરતી જાતે કાઢવાના। થોડી તકલીફ પડશે, મોસ્ટ ઓફ બધા VSQ નીકળી જ આવ્યા છે, છતાં પણ તમે આજે આપ ખાલી જગ્યા સ્વરૂપે હતા એને ખરા ખટા સ્વરૂપે પણ આપણે બનાવી શકીએ। બને ત્યાં સુધી નવા VSQ કાઢવાનો પ્રયત્ન કરવો। થેન્ક યુ।